સમગ્ર ગુજરાતમાં હવે ધીમે ધીમે કોરોનાના કેસો ઘટવા લાગ્યા છે ત્યારે ઘણા લાંબા સમયથી બંધ રહેલા મંદિરો હવે ફરી એક વખત ભાવિક ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવી રહ્યા છે ત્યારે વિશ્વની અજાયબી સમાન ગાંધીનગરનું સ્વામિનારાયણ અક્ષરધામ ગત 9 એપ્રિલથી કોરોના મહામારીને લઈને દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું જે હવે આગામી 12 જુલાઈથી ફરી એકવાર કોવિડ ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન સાથે દર્શનાર્થીઓ માટે પુનઃ ખુલ્લું મૂકવામાં આવશે જેને લઈને ભાવિક ભક્તોમાં આનંદની લાગણી ફેલાઈ છે. આગામી તારીખ 12 જુલાઈને સોમવાર રથયાત્રાના પવિત્ર દિવસે ગાંધીનગર ખાતેનું સ્વામિનારાયણ અક્ષરધામ સવારે 10 કલાકે દર્શનાર્થીઓ માટે પુનઃ ખુલ્લું મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે ગત 9 એપ્રિલથી બંધ રહેલું ગાંધીનગર અક્ષરધામ પુનઃ ખુલ્લું મૂકાશે ત્યારે દર્શનાર્થીઓ અને ભાવિક ભક્તો આ ભવ્ય સાંસ્કૃતિક પરિસરના દર્શન હવે ફરી એકવાર કરી શકશે. દર્શન કરવા માટે હાલના સમયપત્રક અનુસાર સવારે 10 કલાકથી સાંજના 7:30 કલાક દરમિયાન યાત્રિકોને અક્ષરધામ પરિસરમાં પ્રવેશ મળી શકશે. અક્ષરધામ મંદિરના દર્શન, પ્રદર્શન ખંડો, બુકસ્ટોલ, ગેમ્સ, પ્રેમવતી રેસ્ટોરન્ટ અને દરરોજ સાંજે 7:45 કલાકે યોજાતા વોટર શોને પણ દર્શનાર્થીઓ નિહાળી શકશે. જોકે નીલકંઠ અભિષેક પૂજાવિધિ હાલ પૂરતી બંધ જ રહેશે. દર્શનાર્થીઓએ અક્ષરધામની મુલાકાત દરમિયાન પોતાના અને જાહેર સ્વાસ્થ્યની જાળવણી માટે કોરોના મહામારી અંગેના સરકારશ્રીના તમામ નિયમો અને માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સમગ્ર પરિસરમાં તેઓએ માસ્ક સતત પહેરી રાખવાનું રહેશે, તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે. પરિસરમાં પ્રવેશ મેળવતા પહેલા થર્મલ સ્ક્રીનિંગ અને હેન્ડ સેનિટાઇઝેશન ફરજિયાત રહેશે. સામાન્ય કરતા વધુ તાપમાન ધરાવતા તેમજ કોવિડ-19ના લક્ષણો ધરાવતા મુલાકાતીઓને મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. સાથે જ રથયાત્રાને દિવસે સોમવાર હોવાથી તે દિવસે સોમવારથી અક્ષરધામ શરૂ થશે, પરંતુ આ સિવાયના દર સોમવારે અક્ષરધામ બંધ રહેશે. હરેશ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.